ભરૂચની ખૂબ જાણીતી સંસ્થા સદૈવ બાળકોના જીવન ઘડતર માટે ચિંતન કરતી અને તેવી પ્રવૃત્તિઓ થકી રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારના મૂલ્યોને જીવંત કરતી શાળા નારાયણ વિદ્યાવિહાર ખાતે 23/2/24 રોજ નાના નાના ભૂલકાઓનો 16 સંસ્કાર કાર્યક્રમ કર્યો. તેના બીજા જ દિવસે 24/2/24 રોજ તેના 6-12 મોટા બાળકો માટેનો કાર્યક્રમ શિવરાજ્યનું આયોજન કરાયું હતું. ભારતના ઇતિહાસનું ગૌરવપ્રદ અને શૌર્ય પરાક્રમથી આજની તથા આવતી પેઢીને પણ સદૈવ પ્રેરિત કરતા રહેશે તેવા વીરનર છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃતાંતને કથાવસ્તુ રૂપે શાળાએ શિવરાજ દ્વારા રજૂ કર્યા હતા. ભારતના વીર મહાન નર રત્નોમાં જેણે હિન્દનો સ્વરાજનો પ્રાણ ફૂક્યો હતો. 1000 વર્ષના ઇતિહાસમાં મુઘલ સંસ્કૃતિની ગુલામીમાં ઝઘડાયેલી ભારતીયના સંતાનોમાં પ્રાણ ચેતના પૂરવાનું સમર્પણ અને ત્યાગનું શૌર્ય અને પરાક્રમનું છેક દખ્ખણથી માંડી ઉત્તર ભારત સુધી એ બીજાપુરથી દિલ્હી સલ્તનત સુધી પોતાના સ્વબળે છત્રપતિ શિવાજી મહારાજે કરેલી યશગાથા બાળકોને રાષ્ટ્રપ્રેમથી ગદગદિત કરી ગર્વ અને ગૌરવ છલકાવી ગઈ હતી. તેમની અદ્ભુત રણનીતિ અને વહીવટ એક મિશાલ બની રહ્યા છે. તેને પ્રગટ કરતો કાર્યક્રમ શિવરાજે થયો હતો. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા સામાજિક કાર્યકર, સમાજસેવક તથા જાણીતા હાસ્યકાર અને કેળવણીદાર પદમ જગદીશ ત્રિવેદી મુખ્ય મહેમાન રૂપે પધાર્યા હતા અને તેમની સાથે ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના ધારાસભ્ય, સાંસદ, અગ્રણી મહાનુભાવે ઉપસ્થિત રહી શાળાના કાર્યક્રમને દીપાવ્યો હતો. मराठा साम्राज्य की स्थापना की और इनके नेवी तथा गुरिल्ला युद्ध शैली का आरंभ किया. इनके जज्बे और रणनीतियों के आगे महान से महान योद्धाओं ने भी घुटने टेक दिए थे. दोस्तों, अब तक तो आपने अंदाजा लगा ही लिया होगा कि हम बात कर रहे हैं भारत के वीर पुत्र छत्रपति शिवाजी महाराज की. કાર્યક્રમમાં બાળકોએ અભિનય અને પોતાની અભિવ્યક્તિથી સૌને પ્રભાવિત કરી દીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓના વિજેતાઓને સિદ્ધિ મેળવનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ડૉક્ટર મહેશ ઠાકરે સૌનું સ્વાગત કર્યું અને શાળા કાર્યક્રમની અંદર રહેલ 6-11 500 જેટલા બાળકોને કૃતિઓને તથા તેમના અભિનયના વખાણ કર્યા હતા. શાળાની એક બીજી ખૂબી છે અને અતિ પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે એનવીવી નોલેજ ચેમ્પિયન. આ પરીક્ષા 2016 અમે શરૂ કરી છે. સંપૂર્ણ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા જેવું જ વાતાવરણ, એટલે કે એની ફોર્મ ભરવાથી માંડીને એની રિસીપ્ટ, એના ડોક, આ બધું જ નક્કી કરવામાં આવે છે. એમાં જુનિયર અને સિનિયર એવા બે વિભાગ છે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં હોય છે. અને ચારેય વિભાગમાં પ્રથમ 3 વિદ્યાર્થીઓને ગઈકાલે અમે વાર્ષિક ઉત્સવમાં સન્માનિત કર્યા અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો. શાળાનું રજત જયંતિ વર્ષ છે એટલે માનનીય ટ્રસ્ટી સાહેબની અનુમતિ લઈને અમે લોકોએ એ 120 માર્કની જે પરીક્ષા છે એમાં જે બાળકો 115 માર્ક લાવે તેને બીજા શૈક્ષણિક વર્ષની ફી માફી એવી જાહેરાત કરી હતી